ધોરણ 10 વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રકરણ 12 નિવેશ નિર્ગમ એટલે કે ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયાનો ઉપયોગ જોઈશું. અત્યાર સુધી આપણે સી ભાષામાં જુદા જુદા પ્રકારના ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલિઓ વિશે જોયું. આ પ્રકરણમાં આપણે જોઈશું કે સુગ્રથિત નિવેશ અને નિર્ગમ આંતરપ્રસ્થાપિત વિધેય, ફોર્મેટેડ ઇનપુટ એન્ડ આઉટપુટ ઇનબિલ્ટ ફંક્શન નો પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય છે, શરતના ફોર્મેશન વગર પણ દર્શાવી શકાય છે, પરંતુ વિશિષ્ટ શરતના દ્વારા રજૂ કરેલું પરિણામ ઉપયોગકર્તાને વધુ સુવાચ્ય અને આકર્ષક લાગે છે. પ્રોગ્રામને આકર્ષક બનાવવા આ વિધેયનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો આધાર પ્રોગ્રામર પર હોય છે. હવે પરિચય વિશે જોઈએ. તમામ પ્રોગ્રામિંગ ભાષા નિવેશ કરવામાં આવેલી વિગતો વાંચવાની સુવિધા આપે છે, તેને ઇનપુટ ઓપરેશન તથા પરિણામ દર્શાવવાની સુવિધા આપે છે, તેને આઉટપુટ ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. અહીં નિવેશ ઇનપુટ એટલે કીબોર્ડ જેવા કોઈ ઇનપુટ સાધન તરફથી મળેલા ડેટા વાંચવો તથા નિર્ગમ આઉટપુટ એટલે મોનિટર પ્રિન્ટર જેવા આઉટપુટ સાધન પર ડેટાને દર્શાવવો. આ ઇનપુટ અને આઉટપુટ IO પ્રક્રિયા નામથી વધુ પ્રચલિત છે. ઇનપુટ અને આઉટપુટ ક્રિયાઓનો અમલ માટે સી ભાષા પાસે કોઈ આંતરસ્થાપિત વિધાન નથી. પ્રોગ્રામમાં ડેટા પર પ્રક્રિયા કરવા માટે ચલનો ઉપયોગ કરવામાં આવે છે. ચલને ઇનપુટ આપવા માટેની મુખ્ય બે રીત, એક રીતમાં એસાઇન ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે 9 = 5 અર્ધવિરામ નંબર ચલમાં 5 સંખ્યાનો સંગ્રહ કરશે. બીજી રીત મુજબ પ્રોગ્રામનો અમલ કરતી વખતે ઉપયોગકર્તાએ આપેલ ડેટા વાંચવામાં આવશે. આ માટે ઇનપુટ પ્રક્રિયા માટેના કોઈ આંતરસ્થાપિત વિધેયનો ઉપયોગ કરી શકાય છે. આંતરસ્થાપિત ઇનપુટ વિધેય કીબોર્ડ, માઉસ વગેરે જેવા ઇનપુટ સાધનો દ્વારા પ્રોગ્રામને ડેટા ઇનપુટ કરવો શક્ય છે. સી ભાષા ઇનપુટ સંબંધિત ઘણા વિધેય પૂરા પાડે છે, જેનો સી લાઇબ્રેરી દ્વારા સંગ્રહ થયેલો હોય છે. સી લાઇબ્રેરીમાં આવેલા કોઈપણ આંતરસ્થાપિત વિધેયનો ઉપયોગ કરવા માટે હેઝ ઇન્ક્લુડ વિધાનનો ઉપયોગ કરી પ્રોગ્રામની શરૂઆતમાં જે તે લાઇબ્રેરી ફાઇલ ઉમેરવી જરૂરી છે. આપણે ઘણા પ્રોગ્રામમાં પ્રોગ્રામની શરૂઆતમાં નીચેના વિધાનોનો ઉપયોગ કર્યો હતો તે તમે નોંધ્યું હશે. હેઝ ઇન્ક્લુડ કોણીય કૌંસમાં stdio.h, std એટલે સ્ટાન્ડર્ડ અને IO એટલે ઇનપુટ આઉટપુટ અને h એટલે હેડર ફાઇલ. stdio.h નો અર્થ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયાઓને સંબંધિત ઘણા વિધેયોનો સમાવેશ આ હેડર ફાઇલમાં કરવામાં આવ્યો છે. હેઝ ઇન્ક્લુડ વિધાન stdio.h ફાઇલને શોધી તેની વિગતોને પ્રોગ્રામની શરૂઆતમાં ઉમેરવાની કમ્પાઇલરને સૂચના આપે છે. ત્યાર પછી આ હેડર ફાઇલની વિગતો પ્રોગ્રામો એક ભાગ બની જાય છે. સી લાઇબ્રેરી વિધેય સંબંધિત વધુ ચર્ચા સી વિધેયના પ્રકરણમાં કરવામાં આવી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે જ્યારે સ્કેનએફ વિધેયનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કેટલાક કોમ્પ્યુટરમાં આ હેડર ફાઇલ ઉમેરવી જરૂરી હોતી નથી. ગેટ ચેર ફંક્શન અથવા ગેટ ચેર વિધેય સી ભાષામાં પ્રોગ્રામનો અમલ કરતી વખતે એક અક્ષર વાંચવા માટેનો સૌથી સરળ માર્ગ ગેટ ચેર વિધેય નો ઉપયોગ છે. ગેટચેર વિધેયનું પ્રમાણભૂત સ્વરૂપ નીચે દર્શાવ્યું છે. વેરિયેબલ નેમ = ગેટચેર વિધેય સેમિકોલન. વેરિયેબલ નેમ એ ચેર ડેટા ટાઈપ ધરાવતું સી ભાષામાં માન્ય કોઈપણ ચલ છે. ગેટચેર વિધેયની કોઈ પ્રાચલ પેરામીટર આપવામાં આવતા નથી. જ્યારે તેનો અમલ કરવામાં આવે છે ત્યારે તે એક અક્ષર વાંચે છે. આ વિધેય INT પરત કરે છે, જે આપેલ અક્ષરનો ASCII કોડ હોય છે. ગેટચેર વિધેયનો અમલ કરવામાં આવે ત્યારે પ્રોગ્રામ ઉપયોગકર્તા દ્વારા કોઈ કી દબાવવાની પ્રતીક્ષા કરે છે. ઉપયોગકર્તાએ ઉમેરેલો અક્ષર ચલમાં સંગ્રહવામાં આવે છે અને તે અક્ષર સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવે છે. ગેટચેર વિધેય ગેટ CH વિધેયનો ઉપયોગ પણ એક અક્ષર મેળવવા માટે કરી શકાય છે. ગેટચેર અને ગેટ CH વચ્ચેનો તફાવત એ છે કે અહીં ઉમેરવામાં આવેલો અક્ષર સ્ક્રીન પર દર્શાવવામાં આવતો નથી. ઉપયોગકર્તા દ્વારા ટાઈપ કરવામાં આવેલા અક્ષર સ્ક્રીન પર દર્શાવવા ન હોય ત્યારે આ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે.
ગટ સી વિધેય, ગટ ચેર વિધેય અને ગટ સી વિધેયની જેમ ગટ સી વિધેયનો ઉપયોગ પણ એક અક્ષર મેળવવા માટે કરવામાં આવે છે. ગટ સી પ્રમાણભૂત ઇનપુટ સાધનના બદલે ફાઇલમાં રહેલ અક્ષર વાંચે છે. ગટ એસ વિધેય એક સમયે એક જ અક્ષર મેળવી શકાય તે માટેના ગેટ ચેર, ગેટ સી એચ અને ગેટ સી વિધેયનો આપણે અભ્યાસ કર્યો. બે અક્ષરો મેળવવા હોય તો ગેટ ચેર વિધેયનો બે વખત અમલ કરી શકાય, પરંતુ અક્ષરોનો જૂથ મેળવવાની જરૂર હોય ત્યારે ગેટ ચેર વિધેયનો અનેક વાર અમલ કરવો એ યોગ્ય તર્ક નથી. અક્ષરોની હારમાળા એટલે કે સ્ટ્રીંગ મેળવવા માટે ગેટ એસ વિધેયનો ઉપયોગ વધુ સારો વિકલ્પ છે. ગેટ એસ વિધેયની સામાન્ય વાક્યરચના નીચે મુજબ છે. ગેટ એસ કૌંસમાં વેરિયેબલનું નામ, કૌંસ પૂરો, સેમિકોલન. ગેટ એસ વિધેય તરીકે એક સ્ટ્રીંગ સ્વીકારે છે. અહીં વેરિયેબલ નેમ એ અક્ષરોનો એરે છે, કેરેક્ટર એરે છે. પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન ગેટ એસ વિધેયનો અમલ કરવામાં આવે ત્યારે તે ઇનપુટ સાધનનો ઉપયોગ કરી ઉપયોગકર્તાએ ઉમેરેલા અક્ષરોની પ્રતીક્ષા કરે છે. ઉપયોગકર્તા દ્વારા એન્ટર ન્યૂ લાઇન કેરેક્ટર દબાવવામાં ન આવે ત્યાં સુધી અક્ષરો મેળવવામાં આવે છે અને ત્યાર પછી તેનો અંત ભાગમાં નલ અક્ષર સ્લેશ શૂન્ય ઉમેરી સ્ટ્રીંગ પૂર્ણ કરવામાં આવે છે. બાદ તમામ અક્ષરો અને અંતમાં રહેલ નલ કિંમતનું વેરિયેબલ નેમ ચલમાં સંગ્રહ કરવામાં આવે છે. ગેટ એસ વિષય ધરાવતું કોઈપણ પ્રોગ્રામના કમ્પાઇલેશન વખતે ધ ગેટ ફંક્શન ઇઝ ડેન્જરિયસ એન્ડ શુડ નોટ બી યુઝ એ પ્રકારનો ચેતવણી સંદેશ દર્શાવવામાં આવે છે, પરંતુ આ માત્ર ચેતવણી સંદેશ હોવાથી પ્રોગ્રામનું અમલીકરણ ચાલુ રાખી શકાય છે. ચલના નામની આગળ એન્ડ એમ્પરસન્ટ નિશાની ઉમેરવામાં આવે છે તથા દરેક નામ અલ્પવિરામથી છૂટા પાડવામાં આવે છે. સી ભાષામાં એન્ડ નિશાનીને એડ્રેસ ઓફ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. સી ભાષામાં દરેક ચલને તેના નામ અને મેમરી સ્થાન દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જ્યારે પ્રોગ્રામમાં ચલના નામનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે સી કમ્પાઇલર પ્રક્રિયા માટે ચલના મેમરી સ્થાનનો ઉપયોગ કરે છે. કંટ્રોલ સ્ટ્રિંગને ફોર્મેટ સ્ટ્રિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપયોગકર્તાએ આપેલ ડેટા ઇનપુટનો અનુવાદ કરવા માટે તે કમ્પાઇલરને મદદરૂપ બને છે. ઇનપુટ દરમિયાન ચલની કિંમતોનો ક્રમ સ્પષ્ટ કરવાનું કાર્ય પણ કંટ્રોલ સ્ટ્રિંગનું છે. દરેક ફોર્મેટમાં ડેટા ટાઈપને સ્પષ્ટ કરતા અક્ષરની આગળ પર્સન્ટ નિશાની ઉમેરવામાં આવે છે. પરંતુ ઉપરના સ્કેનએફ વિધાન માટે ઉપયોગકર્તા જો 12-34-70 સંખ્યા ઉમેરશે તો માર્ક એકમાં 12 સંખ્યાનો સંગ્રહ કરવામાં આવશે, કારણ કે ફિલ્ડનું કદ %2D છે, તથા માર્ક બે ચલમાં 34 સંખ્યાનો સંગ્રહ કરવામાં આવશે જે 12-34 સંખ્યાનો નહીં વાંચેલો ભાગ છે. આ સ્કેનએફ વિધાન માટે 70 કિંમત નિરર્થક બની રહેશે. અપૂર્ણાંક સંખ્યા વાંચવી. વિદ્યાર્થીઓએ મેળવેલ ટકા જેવી અપૂર્ણાંક કિંમત પ્રોગ્રામમાં મેળવવા માટે નીચે આપેલ પ્રોગ્રામ ખંડનો ઉપયોગ કરી શકાય. ફ્લોટ %1%, %2 સ્કેનએફ ડબલ કોટેશનમાં %F%F ડબલ કોટેશન કોમા એન્ડ PRE1 કોમા એન્ડ PRE2 કૌંસ પૂરો સેમિકોલન. સ્કેનએફ વિધાન ચલમાં પૂર્ણ સંખ્યાઓનો સંગ્રહ કરે છે. આ કોડના અમલ દરમિયાન જો ઉપયોગકર્તા 85.25-90.65 સંખ્યાઓનો ઉમેરે તો 85.25 સંખ્યાનો PER1 ચલમાં અને 90.65 સંખ્યાનો PER2 ચલમાં સંગ્રહ કરવામાં આવશે. સ્કેનએફ વિધેય અપૂર્ણ સંખ્યાઓ વાંચવા માટે %F નો ઉપયોગ કરે છે. જો ઉપયોગકર્તા પાસે ડબલ ડેટા ટાઈપ ધરાવતી સંખ્યા મેળવવાની હોય તો %F ના બદલે %LF નો ઉપયોગ કરવો જોઈએ. અક્ષરો અને શબ્દનું વાંચન. ગેટ ચેર અને ગેટ એસ જેવા આંતરસ્થાપિત વિધેયોના ઉપયોગથી એક અક્ષર અને અક્ષરોનો સમૂહ સ્ટ્રીંગ મેળવી શકાય છે તે આપણે જોયું. અક્ષર અને શબ્દ વાંચવાનું આ જ કાર્ય સ્કેનએફ વિધાન દ્વારા પણ અનુક્રમે %C અને %S સ્પેસિફાયરની મદદથી કરી શકાય છે. નીચેનો પ્રોગ્રામ ખંડ જુઓ. ચેર C1 C2 ચેર CT કૌંસમાં 20 સ્કેનએફ %C %C %S ડબલ કોટેશન કમ્પ્લીટ કોમા
nc1, nc2, ct કૌંસ પૂરો સેમિકોલન. આપેલ કોડના અમલ દરમિયાન ઉપયોગકર્તા જો એ બી ગાંધીનગર જેવો ડેટા ઉમેરે તો c1માં એ, c2માં બી અને સીટી નામના અક્ષરના એરેમાં ગાંધીનગર કિંમતનો સંગ્રહ કરવામાં આવશે. સ્કેનએપ વિધાન દ્વારા સ્ટ્રીંગ મેળવતી વખતે ચલના નામ સાથે એમ્પરસન્ટ નિશાની જરૂરી નથી. એ પણ યાદ રાખવું જરૂરી છે કે ઇનપુટમાં ખાલી જગ્યા આવે ત્યારે પર્સન્ટેજ સ્પેસિફાયર ઇનપુટને અટકાવે છે. નીચેનું ઉદાહરણ જુઓ. ચેર સીટી 20 સેમિકોલન, સ્કેનએપ કૌંસમાં પર્સન્ટેજ સીટી કૌંસ પૂરો સેમિકોલન. આ કોડના અમલ દરમિયાન ઉપયોગકર્તા જો ન્યૂ દિલ્હી ઉમેરશે તો સિટી નામના ચલમાં માત્ર ન્યૂ શબ્દનો સંગ્રહ કરવામાં આવશે. પર્સન્ટેજ સ્પેસિફાયર ન્યૂ શબ્દ પછી આવેલી ખાલી જગ્યાને કારણે ઇનપુટ અટકાવશે. દિલ્હી શબ્દને સ્કેનએપ દ્વારા અવગણવામાં આવશે. પર્સન્ટ કેરેક્ટર અને પર્સન્ટ કેરેટ કેરેક્ટરની મદદથી મર્યાદિત ઇનપુટ. સી ભાષામાં આવેલ સ્કેનએપ વિધેય પર્સન્ટ કેરેક્ટરનો ઉપયોગ દ્વારા એક અદ્ભુત સુવિધા પૂરી પાડે છે, જેના ઉપયોગથી ઇનપુટ સ્ટ્રીંગમાં માત્ર સ્વીકાર્ય હોય તેવા જ અક્ષરો દર્શાવી શકાય છે. પર્સન્ટ કેરેક્ટર્સમાં આવેલ ન હોય તેવા કોઈ પણ અક્ષર ઉમેરવામાં આવે તો આવો અક્ષર પ્રથમ વખત ઉમેરવાની ઘટના સ્ટ્રીંગને અટકાવે છે. જો ઉપયોગકર્તાએ યાદીમાં આપેલ અક્ષરો પૈકી કોઈ પણ અક્ષર ઉમેરશે તો સ્કેનએપ માં પર્સન્ટ કેરેક્ટર એટલે ઘાત કેરેક્ટર સ્વરૂપનો ઉપયોગ ઇનપુટ પ્રક્રિયાને તત્કાળ અટકાવી દેશે. મિશ્ર ડેટાનું વાંચન. એક જ સ્કેનએપ વિધાનની મદદથી જુદા જુદા પ્રકારનો ડેટા જેમ કે પૂર્ણાંક, અપૂર્ણાંક, અક્ષર, સ્ટ્રીંગ ઉમેરવો શક્ય છે. આ પ્રકારના કિસ્સામાં ખાતરી કરી લેવી જોઈએ કે સ્કેનએપના કંટ્રોલ સ્પેસિફિકેશન સાથે ઉમેરવામાં આવેલ ડેટાનો ક્રમ અને ડેટા પ્રકાર અચૂકપણે સમાન હોય. આ અભિગમ સમજવા માટે નીચે આપેલા પ્રોગ્રામનો ખંડ જુઓ. દરેક વિદ્યાર્થીઓ આકૃતિ જુઓ. આ કોડના અમલ દરમિયાન જો 11.90.55 વાની એ વિગતો ઉમેરવામાં આવે તો રોલ નંબર ચલમાં 11, પર્સન ચલમાં 90.55, નેમ ચલમાં વાણી અને ગ્રેડ ચલમાં એ કિંમતનો સંગ્રહ કરવામાં આવશે. પરંતુ આ જ પ્રોગ્રામ કોડ માટે જો ઉપયોગકર્તા 11 વાણી એ 90.55 વિગતો ઉમેરે તો કોમ્પ્યુટર ભૂલનો સંદેશ દર્શાવશે. કારણ કે કમ્પાઇલરને જ્યાં અપૂર્ણાંક સંખ્યાની અપેક્ષા હતી ત્યાં ઉપયોગકર્તાએ અક્ષર ઉમેર્યો છે. આ કિસ્સામાં સ્કેનએપ વિધાન પ્રથમ કિંમત મેળવ્યા બાદ વાંચવાની પ્રક્રિયા અટકાવશે. જુદા જુદા પ્રકારના ડેટા મેળવવા સ્કેનએપ વિધેયની કંટ્રોલ સ્ટ્રીંગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા અક્ષરોની યાદી કોષ્ટકમાં આપવામાં આવી છે. ઇનપુટની જેમ જ સી લાઇબ્રેરી વિધેય દ્વારા આઉટપુટ સાધન પર પરિણામ મોકલવું શક્ય છે. stdio.h હેડર ફાઇલમાં આંતર સ્થાપિત આઉટપુટ વિધેય ઉપલબ્ધ છે. હવે પુટચેર વિધેય, પુટએસ વિધેય, પ્રિન્ટ એફ વિધેય જેવા આઉટપુટ સંબંધિત આંતર સ્થાપિત વિધેય વિશે ચર્ચા કરીએ. પુટચેર પ્રમાણભૂત આઉટપુટ સાધન પર એક અક્ષર દર્શાવવા માટે પુટચેર વિધેયનો ઉપયોગ કરી શકાય છે. પુટચેર વિધેયની સામાન્ય વાક્યરચના નીચે મુજબ છે. પુટચેર કૌંસમાં કેરેક્ટર કૌંસ પૂરો સેમિકોલન. અહીં કેરેક્ટર એ ચેર પ્રકારનો ચલો હોવાથી સી ભાષામાં યોગ્ય એવો કોઈ અક્ષર હોઈ શકે. જ્યારે આ વિધેયનો અમલ કરવામાં આવે ત્યારે મોનિટર પર અક્ષર દર્શાવવામાં આવશે. પુટચેર વિધેયની એક મર્યાદા એ છે કે તે એક સમયે એક જ અક્ષર દર્શાવી શકે છે. એકથી વધુ અક્ષરો દર્શાવવા માટે લૂપ અભિગમનો ઉપયોગ કરવો પડે. એકથી વધુ અક્ષરો દર્શાવવા માટેનો સરળ ઉકેલ પુટએસ વિધેયનો ઉપયોગ કરવાનો છે. પુટએસ આઉટપુટ સાધન પર એકથી વધુ અક્ષરો સ્ટ્રીંગ અથવા અક્ષરોનો એરે દર્શાવવા માટે પુટએસ વિધેયનો ઉપયોગ કરી શકાય. પુટએસ વિધેયની સામાન્ય વાક્યરચના નીચે દર્શાવેલી છે. પુટએસ કૌંસમાં વેરિયેબલ નેમ કૌંસ પૂરો સેમિકોલન. આગળ જોઈએ. અહીં વેરિયેબલ નેમ એ અક્ષરનો એરે અથવા સ્ટ્રીંગ છે. નલ અક્ષર ના આવે ત્યાં સુધી પુટએસ વિધેય વેરિયેબલ નેમમાં સંગ્રહિત તમામ વિગતો મોનિટર પર દર્શાવશે. એ નોંધ કરો કે દરેક સ્ટ્રીંગના અંતમાં નલ અક્ષર આપેલ હોય છે, પરંતુ પુટએસ વિધેય આ અક્ષરને સ્ક્રીન પર દર્શાવતું નથી. સુગ્રથિત પરિણામ.
જલમાં સંગ્રહ કરવામાં આવેલ કિંમતને માત્ર સ્કીન પર દર્શાવવામાં આવતી હતી, પરંતુ કેટલીકવાર પ્રોગ્રામ પરથી મળતા પરિણામને એવી રીતે તૈયાર કરવાની જરૂર પડે છે કે જે દેખાવમાં આકર્ષક અને સમજવામાં સરળ હોય. પરિણામે જુદી જુદી સંરચનાઓ સાથે દર્શાવવા માટેની સુવિધા પ્રિન્ટ એપ વિધેય દ્વારા પૂરી પાડવામાં આવે છે. પ્રિન્ટ એપ વિધેય સ્ક્રીન પર સુગ્રથિત ફોર્મેટેડ પરિણામ દર્શાવવા માટે પ્રિન્ટ એપ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિન્ટ એપ વિધેયની સામાન્ય વાક્યરચના નીચે આપેલી છે. પ્રિન્ટ એપ કૌંસમાં ડબલ કોટેશનમાં કોન્ટેક્સ્ટ સ્ટ્રીંગ કોમા વેર વન કોમા વેરિયેબલ ટુ થી વેરિયેબલ તમે જેટલા આપો એટલે કે વેરિયેબલ એન સુધી કૌંસ પૂરો અર્ધવિરામ ચિહ્નની નિશાની કરો. ફોર્મેટ સ્પેસિફિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. કંટ્રોલ સ્ટ્રીંગનું સામાન્ય સ્વરૂપ નીચે મુજબ છે. પરસન્ટ LMP. અહીં L એ કુલ અક્ષરોની સંખ્યાના સ્થાનનો નિર્દેશ કરતો પૂર્ણાંક છે, જેમાં ચલની કિંમત દર્શાવવાની છે. અપૂર્ણ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી દર્શાવવાના અંકો માટે અથવા સ્ટ્રીંગ ચલમાંથી દર્શાવવાના અંકો અક્ષરોની સંખ્યા માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે. એલ અને એમની કિંમતો આપવી વૈકલ્પિક છે. પી ચલના પ્રકારનો નિર્દેશ કરે છે. પ્રિન્ટ એપ વિધેય સાથે ઉપયોગમાં લઈ શકાય તેવા જુદા જુદા ડેટા ટાઈપની યાદી કોષ્ટકમાં દર્શાવી છે. સાથે જે કિંમતો લેવાની છે તેનું કોષ્ટક અહીં આગળ આપેલું છે. ડેટા ટાઈપ જુઓ અને તેનો કેવી રીતે લખવાની તે રીત જુઓ કે દશાંશ સંખ્યા માટે પરસન્ટ ડી, એક અક્ષર માટે પરસન્ટ સી, ઘાતાંક વગર અપૂર્ણ સંખ્યા દર્શાવવા માટે પરસન્ટ એફ, ઘાતાંક સાથે અપૂર્ણ સંખ્યા દર્શાવવા માટે પરસન્ટ સી, સ્ટ્રીંગ દર્શાવવા માટે પરસન્ટ એસ, ચિહ્ન રહિત અપૂર્ણાંક દર્શાવવા પરસન્ટ યુ, લોંગ દશાંક પૂર્ણાંક દર્શાવવા માટે પરસન્ટ LD, ડબલ સંખ્યા દર્શાવવા માટે પરસન્ટ LF, લોંગ ડબલ દર્શાવવા માટે પરસન્ટ કેપિટલ L, સ્મોલ F, પૂર્ણાંકને અષ્ટાંકી સ્વરૂપે દર્શાવવા માટે પરસન્ટ સ્મોલ O, પૂર્ણાંકને સોળ અંકી સ્વરૂપે દર્શાવવા માટે પરસન્ટ સ્મોલ X. તમે ત્યાર પછીની આકૃતિ પણ જુઓ. વિવિધ રસરત્નાઓ દ્વારા અપૂર્ણ સંખ્યાની રજૂઆત અહીંયા કમાન્ડ લખ્યા છે એ જુઓ અને કોષ્ટકમાં ખાના પાડીને દર્શાવ્યું છે એ જુઓ. વિવિધ સંરચના દ્વારા અપૂર્ણાંક સંખ્યાની રજૂઆત. જુઓ વિવિધ સંરચનાઓ દ્વારા અક્ષરની રજૂઆત. અંતિમ પ્રિન્ટ એપ વિધાનમાં આપેલ એમની કિંમત 15 STR ચલમાં સંગ્રહવામાં આવેલા સ્ટ્રિંગની લંબાઈ કરતાં વધુ હોવાથી STR ચલના તમામ અક્ષરો જમણી બાજુ દર્શાવવામાં આવશે.